राम राम खेडू मित्रों नमस्कार, मारू नाम छे हितेश पटेल जा अने आपणी YouTube चैनल छे खेती का सागर तळाजामा आप सौ खेडू मित्रों नु हार्दिक स्वागत छे। आपणे आजना वीडियो मां वात करवानी छे के भाई चना नो पाक आपणे करवो छे तो मुख्यत्वे चना नी कई कई वेरायटी छे अने कया विस्तार नी मालिपा थाय छे, बराबर छे? तो आपणे एमां दवा कई नाखवी जोईए? निंदामण थाय छे चना मां, बधी प्रकारना निंदामण थाय छे के भाई काळियो खारियो आंबो हाटडो लूणी दारोडी जरूरी कूतरा ने હેમોલ ને આપણે આ કોંગ્રેશન કાગજ ઘાસ ને લાડ બધા આવા નિંદામણો થાય છે। તો આ નિંદામણોને આપણે પોગી વળીએ અને સાથે સાથે આપણને ઉત્પાદન મળે અને કયા સમયે કરે આપણે કઈ વેરાયટી કરવી જોઈએ કેટલા અંતરમાં વાવેતર કરવું જોઈએ બી કેટલું આપણે નાખવું જોઈએ, બરાબર છે? તો આપણે આજના વિડિયોની માલિપા ચણાની આધુનિક વૈજ્ઞાનિક દ્વારા જે ખેતી કરવામાં આવે છે ટેકનોલોજીમાં એ સમજીને આપણે ખેતી કરવાની છે। એ પહેલા જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આ રીતનો આપણો હાથ વાગે જે વિડીયો આવતો હોય છે એમાં અહીંયા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બટન આવે છે। જો અહીંયા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બરાબર છે, તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને અહીંથી સબસ્ક્રાઇબ નું ઓપ્શન વયુ જાય, બરાબર છે? હવે હાથ જ વાગે આવે તમને ખબર કેમ પડે? તો આ ટંકોરી આ ટંકોરી રેડો ને દાવા ત્રણ ઓપ્શન આવે, અહીંયા પહેલામાં અડી જવાનું એટલે હાથ વાગે અહીંથી વિડીયો વેતો કરું એટલે સીધો ધણી નારાનો તમારા ફોનમાં મેસેજ આવે કે ભાઈ આપણે ખેતી કા સાગર માંથી મેસેજ આવી ગયો છે। તો વાત કરીશું ચણાની ખેતી વિશે। તો ચણાની ખેતી છે તે મુખ્યત્વે ગુજરાતમાં થાય છે, મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં થાય છે અને મહારાષ્ટ્રમાં થાય છે। આ ચાર રાજ્યોની માલિપા ચણાના જે પાકની ખેતી છે એ સૌથી વધારેમાં વધારે મોટા પ્રમાણમાં થાય છે, બરાબર છે? જો વાત કરીએ વેરાયટીની તો વેરાયટી એમાં કઈ કઈ છે? એક તો આપણે જે ઝીણી સણી આવતી દેશી આપણી ઈ, બરાબર છે, હવે એમાંની સુધારેલી વેરાયટી આપી છે, શેષ ચણા પીળા આપ્યા છે, મોટા ચણા આપ્યા છે, એટલે કે ગુજરાત ત્રણ ગુજરાત પાંચ વેરાયટી નામ આપ્યું છે, બરાબર છે? એ પછીની વેરાયટી કોઈ જો સુધારેલી માર્કેટમાં આવી હોય તો એ છે ચણા કાબુલી, દાળિયાને આપણે ચણા કહેતા હોય છીએ, બરાબર? કાબુલી ચણા જે આપણે જે ચણા ત્રણ નંબર ને ચાર નંબર આવે છે એની કરતા શેષ સાઈઝ મોટી આવે છે। બીજું આવે છે ચણા સફેદ શોલે ચણા, આપણે વાર તહેવાર ને પ્રસંગ પાત હોય, બરોબર, કોકના લગન બગન હોય ને વરદો જાતો હોય પણવા કોડિયા સરી ધબડાંગ ધબડાંગ ધબડાંગ, એમાં જયારે તમને કહો ચણાનું શાક હોય છે એ શોલે ચણાનું શાક હોય છે, મોટા ચણાનું શાક હોય છે, બરોબર, એ પણ તમે કરી શકો છો। એક નવી વેરાયટી આવી છે બે વર્ષથી વિક્રમ ફૂલે, તો વિક્રમ ફૂલેની ખાસિયત એ છે કે જે બીજા ચણા છે ને એ જમીનમાં લાંબા ફેલાય છે, ત્યારે વિક્રમ ફૂલે છે ને જમીનમાં ઊંચા થાય છે, બરાબર, જેથી કરીને તમારે ડાયરેક્ટ હાર્વેસ્ટર આવે હલર આવે તે તમને કોઈ ઘઉંની ઘોડે બધું વાળતું જાય અને સીધું બધું એકારે હેઠે ભેગું કરી દે તમને, એ રીતે પણ તમે વિક્રમ ફૂલેની જમીન વેરાયટી કરી શકો છો। બીજી વેરાયટી આવી છે હાવ નવી વેરાયટી રિસર્ચ વેરાયટી છે અને જબરદસ્ત વેરાયટી છે, લાવો કાકા, બરોબર છે, એ છે સાગર લક્ષ્મીની 878 નંબરની વેરાયટી ચણા। કઈ છે? સાગર લક્ષ્મીની 878 નંબરની વેરાયટી છે, ટીટેલ વેરાયટી આવશે, લાલ છે કારણ કે એને પટ મારેલો આવશે, આ છે લાલ ચણા, બરોબર છે, અને માર્કેટમાં આની ડિમાન્ડ બહુ સારી આવી છે કારણ કે ઉતારો સારો આવ્યો હતો, સુકારો પણ નહોતો આવ્યો, આમાં હાવ જવલે જે ચણા તમે વાવી ગયો અને એ પછી જે ઉગી અને પછી જે 15 દિવસના તેના કે 20 દિવસના ચણા ચાવ અને પછી જે પીળા પડીને ઘાડા પડીને વૈયા જાય છે ને એમાં આ ચણાનું ઉત્પાદન બહુ સારામાં સારું આવેલું છે કારણ કે ચણાનો દાણો જાય નહીં એટલે એમાં ફાલ આવવાનો છે, સેના બેહવાના છે, સેના બેહવાના છે એટલે ઓટોમેટિક વજનમાં એ આવવાના છે, એટલા માટે આ 878 નંબરની વેરાયટી જે સાગલક્ષ્મીની માર્કેટમાં આવી છે બે વર્ષથી ધૂમ મચાવે છે, એ પણ તમે વેરાયટી કરી શકો છો। હવે એનો ટાઈમ છે ક્યારે કરવાનો કે ભાઈ 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર, મતલબ કે ધીમે ધીમે ગુલાબી ઠંડી પડવા મળે, એ તમને એક લૂંગી ની પડે ને એક ગોદરા ની ટાઢ પડવા મંડે પછી તમારે એનું વાવેતર કરી દેવાનું કારણ કે જેમ ચણામાં ઝાકળ વધારે પડતો પડે જેમ ચણામાં ઠંડી વધારે પડે એ સૌથી વધારેમાં વધારે વાતાવરણ એને અનુકૂળ છે, પછી ભાઈ માવઠા થાય અને ક્ષાર ધોવાઈ જાય અને ઉત્પાદન ઓછું આવે તો એમાં આપણે કાંઈ કરી શકી નહીં કારણ કે એને ના તમે તાવડા ઢાંકી શકો નહીં કારણ કે વરસાદમાં માવઠાને કાંઈ રોકી શકવાના નથી આપણે, બરાબર છે, પરંતુ આપણે બધું વિચારી અને આપણે વાવેતર કરતા હોઈએ છીએ કારણ કે આગાહીકાર જે માવઠાની આગાહી આપતા હોય એ એની રીતે આપતા જ હોય કારણ કે બધા પાકમાં નુકસાન થવાનું છે ને, ચણા હોય, જીરું હોય, ધાણા હોય, વરિયાળી હોય, કોઈ પણ પાક કર્યો હોય આપણે બધામાં નુકસાની જવાની તો છે, તે માવઠું થયું હોય તો, બરાબર છે। હવે જો વાત કરીએ કે બિયારણનો દર કેટલો રાખવો જોઈએ 16 ગુઠાના વીઘામાં બિયારણનો દર કેટલો રાખવો જોઈએ કે ભાઈ જો માનો કે નાની ચણી હોય દેશી આપણી ગઢિયા વખતની બાપદાદા વખતની તો તમારે 7 થી 8 કિલો વીઘે વાવવાની હોય,
16 ગુઠાના વીઘા પ્રમાણે, કારણ કે નાની ચણી હોય ને એટલે એનો વજન તમને કોઈ પ્રમાણે થઈ જાય પણ દાણાની સંખ્યામાં વધી જતી હોય છે, એટલે 7-8 કિલો એટલે કે 16 ગુઠાના વીઘામાં તમે કરો એટલે થઈ જાય। જે આપણે 3 નંબર ચણા આવે છે અને 5 નંબર ચણા આવે છે એ ચણાની સાઈઝ મોટી આવે છે, એટલે તમારે 16 ગુઠાના વીઘા પ્રમાણે 9-10 કિલો ચણા વાવવાની ભલામણ હોતી હોય છે। બરાબર, કેટલા 9-10 કિલો, પછી અમુક ટકા આપણી જમીન પ્રમાણે આપણે ફેરબદલ કરતા હોઈએ છીએ। બરાબર, એમાં તમારે 500 ગ્રામ કે કિલોનો વધઘટ આપણે રાખતા હોઈએ છીએ। બરાબર, બીજું છે કાબુલી ચણા, તો કાબુલી ચણા પણ તમારે એનો બિયારણનો દર જે છે બરાબર એ 9 કિલોથી માંડી અને 11 કિલો સુધી તમારે એમાં રાખવાનો હોય છે। કાબુલી ચણા આપણે જે મોટા ચણા દાળિયા માટે કહેતા હોઈએ છીએ એમ। બરાબર, પછી આવે છે વિક્રમ ફૂલે, તો વિક્રમ ફૂલે છે એ પણ તમારે 8-10 કિલો એને વીઘે તમારે નાખવા જોઈએ ફરજિયાત પ્રમાણે। પછી આવે છે 878 નંબર, એ પણ તમે 8-10 કિલો તમે નાખી શકો છો, એવરેજ બધા 9 કિલો નાખે છે, પરંતુ આપણે 1 કિલો વધારે, કારણ કે અત્યારે વાતાવરણ આપણે હાથની વાત નથી એટલે આપણે 1-10 કિલો લેખે આપણે નાખી દેતા હોઈએ છીએ। બરાબર છે, વાત કરીએ પટની, બરાબર છે, તો તમે ઝીણી ચણીમાં પટ આપી શકો છો, વિક્રમ ફૂલેમાં પટ આપી શકો છો, સોલે ચણામાં પટ આપી શકો, હા સોલે ચણા વીઘે કેટલા નાખવા જોઈએ, સોલે ચણા 16 ગુઠાના વીઘા પ્રમાણે તમારે 12-13 કિલો થી માંડી 15 કિલો સુધી બિયારણ નાખવું જોઈએ, કારણ કે સોલે ચણામાં 2-3 પ્રકારના આવે, નાના સોલે ચણા આવે છે, એક મોટા સોલે ચણા આવે છે ટબ્બા રેખા, બરાબર છે, એ વજનમાં હારા આવે છે, તો એ તમે બે માંથી ગમે કરી શકો છો, જો નાના સોલે ચણા નાખો તો 12-13 કિલો લેખે અને મોટા રાખો તો તમારે 15 કિલો 16 ગુઠાના માપ પ્રમાણે ઉતારવા જોઈએ। વાત કરીએ જો પટની આપણે, તો પટમાં તમે ઝીણી ચણીમાં પટ આપી શકો છો, સોલે ચણામાં પટ આપી શકો છો, પછી તમારે વિક્રમ ફૂલેમાં પટ આપી શકો છો, ગુજરાત 3માં ગુજરાત 5માં પણ આપી શકો છો, પણ જે 878 નંબરના ચણા છે એમાં પટ નહીં મારવાનો, કારણ કે પહેલેથી તે કંપનીએ જર્મન ટ્રીટેડ કરીને જ આપેલા છે। બરાબર, એટલે 878 માં તમારે પટ આપવાની જરૂરિયાત રહેતી નથી, એ સિવાય જો કોઈને ખેડૂત મિત્રોને પટ આપો હોય બીજા કોઈ ચણા લીધા હોય તો, બરાબર છે, તો એમાં તમે બીએસએફ કંપનીનું સિસ્ટેમ આવે છે એનો પણ તમે પટ આપી શકો છો, ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર આવે છે એનો પણ તમે પટ આપી શકો છો, બાયર કંપનીનું એવર ગોલ્ડ આવે છે એનો પણ તમે પટ આપી શકો છો। હવે કેટલું આપવું જોઈએ કે ભાઈ 60 વાસે તો 20 કિલો ચણા એટલે એક મણ ચણા હોય તો એમાં તમે 20-25 એમએ લખી આપી શકો છો, ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર હોય બરોબર એમાં કાર્બોક્સિન અને કાર્બનની જેમ આવે છે, બરાબર છે, તો તમે કાર્બોક્સિન થાયરમ આવે છે તો એમાં તમે 40-20 કિલો લખે પટ આપી શકો છો, પછી બાયરનું એવરગોલ્ડ હોય તો એ પણ તમે 20 કિલોમાં 40-45 ગ્રામ લખે તમે એમાં પટ આપી શકો છો। બરાબર છે, આ છે પટ આપવાની વાત, પટ આપી અને ખરેખર ચણાને 2-4 કલાક જો તમે તપવા ગયો લિક્વિડ નો પટ આપેલો હોય તો વધારે સારું પડે, કારણ કે જે કઈ તમે પટ આપ્યો છે એમાં શોષી લે, બાકી તમે વિટાવેક્સ પાવર નો પટ આપેલો હોય તો ચણાને અરે ચોંટી જાય તમારે, પછી તમે ડાયરેક્ટ સાળો વાવીએ તો પણ વાંધો ન આવે। બરાબર છે, ચણા ઉગી ગયા પછી એક મેજર ફૂગના પ્રોબ્લેમો આવે છે, ચણા પીલા થઈ જાય છે અને પછી સુકાઈ જાય છે ને વયા જાય છે, બરાબર છે, હવે એમાં શું કરવાનું છે કે જો ચણાના પાંદડા પીળા થતા હોય, ડાંડલું પીળો થઈ જતું હોય અને એ જે ફૂગ આવતી હોય એમાં ખાસ કરીને તમે શરૂઆતના છંટકાવની મલપા કે ભાઈ માનો કે તમારે 1 વીઘાની મલપા 5-7 છોડવા થયા હોય તો ખાસ ધ્યાન આપવાનું છે કે 5-7 છોડવા એવા થયા હોય તો તમે સાફ પાવડર છે યુપીએલ નું અથવા ગોદરેજ કંપનીનું જે ગોમેડ આવે છે અથવા તો ધાનુકાનું સિક્સર આવે છે, બરાબર છે, કે ટેબુ સલ્ફર આવે છે એ તમે પંપે 30 ગ્રામ લેખે ઘાટો સ્પ્રે કરી શકો છો, ઘાટો એટલે કે અવડાવડા ચણા છે એટલે વીઘે તમારે 2 પગ તો માહિર થાય, કારણ કે ફૂગ એવી છે તમારો છોડવો જો લઈને જાય એટલે ના ફાલે નહીં આવે અને એમાં ઉત્પાદન આવે નહીં અને જમીનમાં એટલા છોડવા ઓછા થઈ જાય, પછી કાંઈ એને પૂરવાના હોય નહીં એટલે એક પણ છોડવો ન જાય આપણે એવી રીતે ગોઠવણ કરવાની છે। શરૂઆતમાં જો આ ફૂગ લાગે તો તમારે આનો ટ્રાયલ બેઝ આપવાનો છે, ખાસ કરીને જેને છોડવા લીલા સુકાતા હોય અથવા છોડવો હોય અને એના ગળું પડી જતું હોય, જમીનથી સેજ ઉપર ઘાડું પડી જતું હોય અને નાથી બટકી જતો હોય તો ખાસ ખેડૂત મિત્રો ધાનુકા કંપનીનું જે જેનેટ આવે છે, ધાનુકા કંપનીનું જે જેનેટ આવે છે એ 40 એમએ લખી આપવાનું છે અથવા તો ગોદરેજ કંપનીનું જે ઇલપીસ આવે છે એ તમે 30-35 ગ્રામ લેખે પંપે નાખી અને સ્પ્રે કરવાનો રહેશે, ઘાટો અને જાડો જ્યારે તમારે ઘારું પડીને જતું હોય ત્યારે તમારે જ્યાં 2 વીઘા પંપ થતા હોય ત્યાં તમારે 2-3 પંપ કરવાના છે, કારણ કે એ ફૂગને રોકવી જરૂરી છે, કારણ કે એ પછી એક છોડો હોકાળો તો પડખી બીજો લઈને જાય,
બરકે બીજો હુકમ તો ત્રીજો છોડવો તમારો લઈને જાય, બરાબર છે? જ્યારે તમારે ફૂગ આવતી હોય, જ્યારે તમારે ફાલ બેહતો હોય, બરાબર, અને એ સમયે જે ઈળ લાગતી હોય, બરોબર છે, અને અમુક ટકા એમાં સામાન્ય કોઈ ઈળ લાગતી હોય, ફાલ બેહતો હોય ત્યારે લીલી ઈળ માટે, બરાબર, એમાં તમે પ્રોક્લેમ આવે કોઈ પણ કંપનીનું એમાં મેક ઇન બેન્ઝોએટ 5% પંપે તમે એને 10 ગ્રામ નાખો એટલે એ તો મરી જવાની છે, પણ ફાલની અને ફૂગની તમે દવા નાખો ત્યારે એને હારવાર આપી દેવાની છે. શું કામ કે એ તમારે ફાલ તો આવવા મળશે, ફાલની દવા નાખો એટલે, ફૂગની દવા નાખો એટલે ફૂગ અટકી જશે, પણ કોક એવી એર હશે ને તમને કોક જ્યાં ફ્રૂટ આવવા મળશે ને એ મારો કટકટ કટકટ કાપાસ કરે, કાપા કરે એટલે ફૂલ ખેરાશ કરે, એ આપણને નુકસાની રૂપી છે. એટલે કે તમે કોઈ પણ કંપનીનું એમાં મેક ઇન બેન્ઝોએટ નાખો, બરોબર, હવે એની કઈ કિંમત નથી, 250-300 રૂપિયા 100 ગ્રામ આવે ને એના 10 પંપ થાય, બરાબર, એટલે ભેગું તમારે નાખી દેવું. હવે એવા સમયે ખાસ કરી મિત્રો ફૂગનાશક સારા વાપરવાના છે. કેવા? ભાઈ BSF નું તમે પ્રાઇસ જરા આપો, પંપે 12 ml લખે, અથવા તો ધાનુકા કંપનીનું ગોળી આપો, પંપે 20 ml લખે, અથવા તો તમે સિજન્ટા કંપનીનું એમિસ્ટા ટોપ આવે એ પણ તમે 20 ml લખે આપી શકો છો, ગોદરેજ નું બિલિયર્સ આવે છે એ પણ તમે 20 ml લખે આપી શકો છો, બરાબર. આમાંથી કોઈ પણ એક ફૂગનાશક ની તમે દવા એક લઈ અને સાંડી શકો છો. ફાલની દવાની વાત કરીએ તો ફાલમાં તમે ગોદરેજ નું ડબલ હોય તો પણ આપી શકો છો, ઘણા ટાબુલી અને કલ્ટા નો ઉપયોગ કરતા હોય છે 5 ml લખે તો એ પણ તમે આપી શકો છો, ઘણા વિદ્યુત નો ઉપયોગ કરતા હોય છે તો એ પણ તમે 5 ml લખે આપી શકો છો, ઘણા ખેડૂત મિત્રો ફોર્સ 99 વોલ્ટ સ્કેમ નું આવે છે એનો ઉપયોગ કરે છે એ પણ તમે 20 ml લખે આપી શકો છો, ઘણા ખેડૂત મિત્રો રુઝુતા વાપરે છે 20 ml લખે તો એ પણ તમે આપી શકો છો, ફેન્ટેક વાપરતા હો તો એ પણ હાલી જાય છે, બરાબર છે. અને જો આપણે સમરસ નો ઉપયોગ કરતા હો તો સમરસ પણ તમે પંપે 40 ml લેખે મલ્ટીપ્લેક્સ નું આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો, બરાબર છે. તો તમે ફાલની અને ફૂગની અને ઈળની દવા આ ત્રણેય મિક્સ કરી અને આપી શકો છો, બરાબર છે. જો એવા સમય ઈળ હોય તો આપી, નકર નહીં આપી. પરંતુ ફૂગની દવા અને ફાલની દવા ફરજિયાત બે સ્પ્રે ના ફરજિયાત તમે આપો, બરાબર છે. કારણ કે જે સમયે એને ફૂગ લાગી હોય અથવા જે સમયે ફાલ બેહતો હોય એ સમયે ફૂગ લાગે ત્યારે એ રોકવું જરૂરી છે અને બે છંટકાવ ફરજિયાત પ્રમાણે આપવાના છે. જ્યારે પોપટા અંદર બંધ થઈ ગયા હોય અને એની અંદર દાણા જતા હોય ને ચારે ઈળની દવા તમારે ભૂલવાની થતી નથી. એ ઈળની દવામાં તમે FMC કંપનીનું કોરાજન આવે છે, પંપે 6 ml નાખો, કોઈ ટેન્શન નથી, બધી તમારી એર જતી રહેશે. અથવા તમે ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% આવે એ એક જ સ્પ્રે આપો તમારે, બરોબર, તો પણ ચાલશે. અથવા તમે સિજન્ટાનું સિમોડિસ આપો પંપે 100 ml કે મોંઘું પણ છે તો પણ એમાં તમારે ચાલશે. અથવા તો ઘણા ખેડૂત મિત્રો કિંગ ડોક્સા વાપરે છે તો કિંગ ડોક્સા પણ તમારે તમે આપો, ઇન્ડોક્સા કાર્બ આવે છે, કોઈ પણ કંપનીનું ઇન્ડોક્સા કાર્બ આવે છે તમે એમાં આપો તો પણ તમને એમાં ફાયદો મળશે તમારે, બરોબર છે. ફાલી અને ફૂગની ફરજિયાત પ્રમાણે તમારે બે વખત દવા તો નાખવાની છે, પણ એર જો સમયાંતર આવતી હોય તો એરને તમારે ફરજિયાત પ્રમાણે રોકવી જરૂરી છે. કારણ કે ફૂગ છે એ તમારો સોડવો લઈને જશે અને ફૂગની તમે દવા રાખી દીધી અને સોડવો રાખી દીધો ફાલ કરાફાટ એમાં બેહારી દીધો છે અને જો એમાં એર લાગી ગઈ ને એરની તમે ટાઈમે કાર્યવાહી ન કરી તો એમાં લીલી એર જ લાગે છે મોટા ભાગે, તો આપણને એમાં ખ્યાલ નહીં આવે ને એર અંદર બેઠી બેઠી તમને તમારે જે કઈ દાણા હશે, 1 દાણા 2 દાણા 3 દાણા એ બધા ખાઈ જાહે, એટલા માટે ઈળ માટે પણ તમારે ખાસ કાળજી રાખી. ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય ભાઈ ચણાની ખેતીમાં કઈ એટલા બધા ડોસ કઈ દેવાના કાન ત્યાં ન આવતું હોય. ચણા છે ને, ચણા એક એવી ખેતી છે કે વીઘે 15-20 મણ થી માંડી અને 30-35 મણ સુધીનું ઉત્પાદન આપતી વેરાયટી છે ચણાનો પાક છે એ, બરોબર. પછી ઘણા ખેડૂત મિત્રો કહેતા ઓછું પાણી પાવું જોવે અને આમ પાણી પાવું જોવે, રેગ્યુલર તમતારે પાણી પાયા રાખો તમતારે પાકે ત્યાં સુધી, રેગ્યુલર પાણી પાયા રાખો તમતારે પાકે ને ત્યાં સુધી. એવું નહીં કે ઓછા પાણીએ થાય, ઓછા પાણીએ થાય, બરાબર છે. પાણી ન હોય તો ઓછા પાણીએ થાય તો એવું ઉત્પાદન મળે, બરોબર, 10-12-15 મણ નીકળે અને પાણી વ્યવસ્થિત હોય, પાણી તમે ઠેર સુધી પાયે રાખતા હોય, ધબડાટી બોલાવો તમતારે તો પણ તમને એમાં સારું ઉત્પાદન મળે છે, બરાબર છે. જે ખેડૂત મિત્રોને જમીન ખારી હોય, ચીકણી હોય, પાણી મોડું હોય, પાંબળું હોય, ચા ન થતી હોય, પીએચ જમીનો વધારે હોય, પાણી પાવડે જમીન કડક થઈ જતી હોય, પછી હુકાય તરત
ફાટી જતી હોય એવા ખેડૂત મિત્રો એ ચણામાં ફરજિયાત પ્રમાણે સુપીક સોઈલ છે બરોબર એ એક એકરે એક લીટર પાવું ફરજિયાત છે શું કામ કે આંથી તમારે મૂળિયાનો વિકાસ થશે મૂળિયાનો વિકાસ થશે એટલે છોડને જમીનની સાથે પકડી રાખશે બરોબર અને જે કાંઈ તમે ખાતર આપ્યા છે એ બધા જ લઈ અને સીધા છોડવાને આપશે છોડવાને આપશે એટલે છોડવાની અંદર જે તાકાત હશે એ બધી તમને કહું એના પોપટામાં જશે એના ફૂલમાં જશે દાણા બનવામાં આવશે એની મજબૂતાઈ બનશે અને એમાં કઠણ પાના દેખો વજનદાર પણ પૂરશે જેથી કરીને આપણને એમાં ઉત્પાદનમાં ફાયદો રહે ચણાની ખેતીમાં એવરેજ ખર્ચો તો આવે જ છે પરંતુ બીજા પાક કરતા આમાં ખર્ચો ઓછો આવે છે પરંતુ ચણાની ખેતી નફાકારક છે જો માવઠા બાવઠા ન ચાવો તો એમાં હાઈ ક્લાસ આપણને ઉત્પાદન આવે છે અને ચણાની ખેતી એવી છે કે તમે ભાવ ન હોય તો થોડાક સમય હંગરીને રાખવી મૂકવું હોય તો પણ રાખી શકો છો હવે આપણે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન